નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોતી પ્રકરણ બે પ્રાણીઓમાં પોષણ એના તમામ પ્રશ્નોના જવાબ છે એ આ વિડીયોમાં જોવાના છે તો આપ આ વિડિયો છે પૂરો જોશો તેમજ વિડીયોને લાઇક જરૂર કરજો તો ચાલો જોઈએ પ્રકરણ બે પ્રાણીઓમાં પોષણ પ્રશ્ન એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો પેલું પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે તેમાં આવશે ચૂસીને બીજું મનુષ્યમાં પાચનની શરૂઆત સૌ પ્રથમ કયા અંગ દ્વારા થાય છે તેમાં આવશે મુખ ગુહા ત્રીજું નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે તેમ આવશે યકૃત ચોથું વાગોળના પ્રાણીઓમાં નાના અને મોટા આંતડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે તેમાં આવશે અદ્યંત્ર પાંચમું ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે તેમાં આવશે રાસાયણિક છઠ્ઠું નીચે આપેલા એકથી ચાર કેટલાક ખાદ્ય પદાર્થો છે તો એમાંથી કયો આયોડિનની કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે તેમાં આવશે પહેલું અને બીજું સાતમું નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તેમાં આવશે ત્રીજું અને ચોથું આઠમું ગળેલો ખોરાક અનનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે તેમાં આવશે પહેલું પ્રશ્ન બે નીચેના પ્રશ્નના ઉત્તર લખો નવ મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો તેમાં આવશે મનુષ્ય ખોરાકને ચાવીને ખાય છે દસ મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે મનુષ્યના પાચન અંગો મુખ ગુહા અનનળી જઠર નાનું આંતરડું મોટું આંતડું મળાશય મળદ્વાર મળહણ એટલે શું ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતગ્રહણ કહે છે બાર મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો તો દુધિયા દાંત એ પ્રથમ સમૂહના દાંત છે જે છ થી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે તેની જગ્યાએ નવા દાંત આવે છે જેને કાયમી દાંત કહે છે જે જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો વૃદ્ધાવસ્થામાં કે દાંતનો રોગ થતા પડી જાય છે તેર મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી સો ફાયદો થાય છે તો નાના આંતરડામાં પિતરસ સ્વાદુરસ અને આંતરસ એમ ત્રણ પાચક રસો ભળે છે નાના આંતરડામાં કાર્બોધિત ચરબી અને પ્રોટીન જેવા ઘટકોનું પાચન થાય છે ચૌદ નાના આંતડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો તો રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે પંદર ઓઆરએસની ક્યારે જરૂર પડે છે જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ પામે છે ત્યારે ઓઆરએસની જરૂર પડે છે સોળ વાગોળનારા પ્રાણીઓ અન્ય ક્યાં નામે ઓળખાય છે તેમાં આવશે ઘાસ ખાતા પ્રાણીઓ સત્તર વાગોળનારા પ્રાણીઓમાં અધ્યંત્રનું મહત્વ જણાવો અંદળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અધ્યંત્ર કહે છે જેમાં ખોરાકમાંના શૈલીરોધનું પાચન કરતાં બેક્ટેરિયા આવેલા હોય છે અઢાર અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે તેમાં આવશે તળાવના પાણીમાં ઓગણીસ અમીબામાં સામાન્ય રીતે ખોટા ભાગનું કાર્ય શું છે અમીબામાં ખોટા પગ હલનચલન અને ખોરાકને પકડવામાં મદદ કરે છે વીસ અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે તો એમાં આવશે અન્નધાની એકવીસ કયા સજોનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે તેમાં આવશે પેરામિશિયમ બાવીસ નીચે આપેલ પાચન માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવો તેમાં મુખોહા છે એ પ્રથમ આવશે ત્યારબાદ અન્નળી છે એ બે નંબર આવશે ત્યારબાદ જઠર ત્રીજા નંબરે ત્યારબાદ નાનું આંતરડું ચોથા નંબરે અને મોટું અંતરું છે એ પાંચમા નંબરે આવશે ત્રેવીસ નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી તો અહીંયા એથી એફ આપેલા છે એમાંથી બી છે એ ખોટું છે બાકી બધા છે સાચા છે ચોવીસ આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે છે ત્યારે આપણને ઉલટી થાય છે પચીસ પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે તો જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે છવ્વીસ યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્ત્વ જણાવો યકૃત રસનો સ્ત્રાવ કરે છે જે ચરબીના પાચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે જ્યારે સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે જે કાર્બોદિત ચરબી અને પ્રોટીનના પાચનમાં ઉપયોગી પાચક રસ છે સત્યાવીસ વિભાગ અ અને વિભાગ બ બંને યોગ્ય રીતે જોડો તો અહીંયા આપણે આની સામે સીધા જવાબો જ લખેલા છે બરોબર પહેલું પિત્તાશય તો એની સામે આવશે ડી પિતરસ બીજું સ્વાદુપિંડ તેમાં આવશે સી સ્વાદુરસ ત્રીજું જઠર તેમાં આવશે એ રસાંકુર ચોથું નાનું આંતરડું તેમાં આવશે બી પાચક રસ અઠ્યાવીસ નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન સમજાવો તો નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે ઓગણત્રીસ દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર સ્થાનમાં લખો ચરબી તેમાં આવશે ફેટી એસિડ અને ક્લિસરોલ પ્રોટીન આવશે એમિનો એસિડ કાર્બોધિત તેમાં આવશે શર્કરા ત્રીસ સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એકત્રીસ આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી તો ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે જેનું પાચન કરતા બેક્ટેરિયા મનુષ્યમાં હોતા નથી તેથી બત્રીસ મને ઓળખો હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તેમાં આવશે અમીબા ત્યારબાદ જે પ્રવૃત્તિ છે તો મિત્રો આ તમારે પ્રવૃત્તિ છે જાતે કરવાની છે ત્યારબાદ પ્રોજેક્ટ કાર્ય તમારા ગામમાં આવેલા તબેલા કોર્ટની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો તેત્રીસ પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે તો ઘાસ ખાણ અનાજ પાણી વગેરે ચોત્રીસ પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે તો સવાર બપોર અને સાંજ એમ દિવસમાં ત્રણ વાર પ્રાણીઓને ખોરાક અને પાણી આપવામાં આવે છે પાંત્રીસ પશુઓને પાણી પીડાવવા માટે સી વ્યવસ્થા છે અવેળા ટાંકી કુંડી વગેરે છત્રીસ પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે સમયાંતરે નવડાવવામાં આવે છે તેમજ સમયાંતરે વાળ અને ખરી કાપવામાં આવે છે સાડત્રીસ પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે તો દરરોજ પ્રાણીઓના મળમૂત્ર સાફ કરવા એટલે કે વાહિદું કરવું અમુક સમયે તેના રહેઠાણની જગ્યાએ ટાશ કે ભૂકો નાખી ખોરી કરવી ઓકે મિત્રો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા વિડિયો છે આપને મળતા રહે આભાર ફરી મળીશું